નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું દક્ષ રેસીપીમાં. તો આજે આપણે બનાવીશું કાચી કેરીનો છુંદુ. તો ઉનાળામાં આપણે લૂથી બચવા માટે કાચી કેરી હંમેશા ખાતા હોઈએ છીએ. તો ચાલો આપણે કાચી કેરીનો છુંદુ બનાવવાનું શરૂ કરીએ. તો છુંદો બનાવવા માટે મેં અહીંયા 4 નંગ કાચી કેરી લઈ લીધી છે. તેને સરસ રીતે ધોઈ લીધી છે અને થોડું કાળા નમક, ચાટ મસાલો, 1/2 વાટકી ખાંડ અને 1/2 ચમચી મરચું. સૌ પ્રથમ આપણે કાચી કેરીને સરસ રીતે છોલી લેવાની છે. આ રીતના આપણે બધી જ કેરીની છાલ ઉતારી દેવાની છે. તો આ રીતના મેં 4 કેરીની સરસ રીતે છોલી લીધી છે. હવે આપણે તેને છીણી વડે છીણી લેવાની છે. તો આપણે એક પ્લેટ લઈ લેવાની છે, તેની ઉપર છીણી મૂકી અને છીણી લેવાની છે. આ રીતના આપણે છીણી લઈશું. હું તમને નીચે બતાવું. તો આ રીતના સરસ રીતે છીણાય છે. તો આ રીતના આપણે બધી જ કેરીને સરસ રીતે છીણી લેવાની છે. તો આ રીતના મેં બધી કેરીને સરસ રીતે છીણી લીધી છે. તમે જોઈ શકો છો કેટલું સરસ છીણાઈ ગયું છે. હવે આપણે તેની અંદર મસાલા કરીશું. હવે આપણે તેની અંદર 2 ચમચી ખાંડ એડ કરીશું અને 1 ચમચી લાલ મરચું એડ કરીશું અને થોડો ચાટ મસાલો, 1 ચમચી કાળા નમક. આ બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતના સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જેથી ખાંડ પણ સરસ રીતે ઓગળી જાય અને તેનો ટેસ્ટ પણ આવી જાય. જો તમને વધારે ખાટું લાગે તો તમે થોડી ખાંડ પણ એડ કરી શકો છો. આ રીતના સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેને એક બાઉલની અંદર લઈ લેવાનું છે. તો આ રીતના મેં સરસ છુદાને એક બાઉલની અંદર લઈ લીધું છે. તમે જોઈ શકો છો કે કેટલું સરસ બની ગયું છે અને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું બની ગયું છે. અને બાળકોને તો ખૂબ જ પ્રિય હોય છે. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હવે એક નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય માતાજી.